નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે અત્યાર સુધીમાં શું શીખી ગયા? 1 થી 30 અંક બોલતા લખતા શીખી ગયા. હવે આપણે આગળ ભણવાનું છે, પણ આગળ ભણતા પહેલાં આજે આપણે ફરીથી રિવિઝન કરવાનું છે. રિવિઝન એટલે પુનરાવર્તન. ચલો ચોપડીમાં ધ્યાન. પુનરાવર્તન CW એટલે કે વર્ગ કાર્ય. ત્યાં નીચે આજની તારીખ લખવાની છે. આજે કેટલી તારીખ છે? તો કે 10 તારીખ. તો આજે 11 તારીખ. 11/8 તો તારીખ લખવાની છે. 1 થી 30 અંક સારા અક્ષરે લખો. આપણે 1 થી 30 અંક લખવાના છે. તમે બધા પણ મારી સાથે લખશો ને? સરસ, ચલો લખો. જોઈ આપેલો છે. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે 10. 1 થી 10 અંક લખાઈ ગયા. હવે આગળ જોઈએ. બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે ને મીંડે 20, બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે ને મીંડે 30. તો 1 થી 30 અંક લખાઈ ગયા. ચલો આપણે ફરીથી બોલશું અને રિવિઝન કરવાનું છે. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર,
પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે ને મીંડે વીસ, બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્તાવીસ, બગડે આઠડે અઠાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે ને મીંડે ત્રીસ. તો ઓકે બાળમિત્રો, CW નું પેજ આપણે અહીંયા પૂરું થાય છે. હવે HW નું પેજમાં આપણે શીખીશું. HW ગૃહ કાર્ય, ત્યાં આજની તારીખ લખો. પુનરાવર્તન, પલાખા, વાલીશ્રી અંક બોલે અને બાળક જાતે લખે અંક 1 થી 30માંથી. આપણે પલાખા લખવાના છે. તો પલાખા એટલે શું થાય? તો કે ટીચર જે બોલે અને તમારે મોઢે અંક લખવાનો હોય તેને પલાખા કહેવાય. આ HWમાં આપેલું છે. HWમાં જે તમારા મમ્મી અથવા પપ્પા જે બોલે અને તમે જે અંક લખો તેને પલાખા કહેવાય. શું કહેવાય? પલાખા. પલાખા એટલે, ફરીથી સમજાવું છું, પલાખા એટલે જે ટીચર અથવા વાલી બોલે અને તમે જે લખો જાતે તેને પલાખા કહેવાય. ચલો, 1 થી 30 અંક આપણે ભણી ગયા, તો આપણે હવે તેમાંથી પલાખા લખવાના છે. એક થી ત્રીસ અંકની અંદરના કોઈ પણ અંક તમે આડા અવળા આમાં લખી શકો. જેમ કે છ ગડે છ, તો તમારે પહેલા છ ગડે છ લખવાનું છે. તમને કોઈને છ ગડે છ લખતા આવડે છે? ચલો લખો જોઈ. પહેલા બોક્સમાં છ ગડે છ લખો. છ ગડે છ. નીચેના બોક્સમાં એકડે મીંડે દસ લખો જોઈ જાતે. એકડે મીંડે દસ. ત્યાર પછી નીચેના બોક્સમાં એકડે નવડે ઓગણીસ જાતે લખવાના છે. લખો જોઈ. એકડે નવડે ઓગણીસ. ત્યાર પછી પિંક બોક્સમાં લખવાનું છે
ત્ર ગળે ત્રણ, લખો જોઈ. ત્ર ગળે ત્રણ. નીચેના બોક્સમાં લખવાનું છે બગડે તગડે ત્રેવીસ. ત્યાર પછી નીચેના બોક્સમાં લખવાનું છે એકડે પાંચડે પંદર. પછી ઉપર ગ્રીન બોક્સમાં લખવાનું છે તગડે મીંડે ત્રીસ. નીચે લખવાનું છે એકડે એક. આની નીચેના બોક્સમાં લખવાનું છે એકડે બગડે બાર. કેટલા લખવાના છે? એકડે બગડે બાર. ચલો આગળ ઉપરના કેસરી બોક્સમાં લખવાનું છે પાંચડે પાંચ. લખો જોઈ. ચલો નીચે લખવાનું છે એકડે છગડે સોળ. નીચેના બોક્સમાં લખવાનું છે બગડે નવડે ઓગણત્રીસ. આગળ ઉપર લખવાનું છે પેરોટ કલરના બોક્સમાં ચોગડે ચાર. નીચેના બોક્સમાં લખવાનું છે બગડે નવડે બગડે સાતડે સત્યાવીસ. બગડે સાતડે સત્યાવીસ. નીચેના બોક્સમાં લખવાનું છે બગડે એકડે એકવીસ. તો આને શું કહેવાય? પલાખા. ચલો હવે આગળ જોઈએ. લખાઈ ગયું. હવે આગળ જોઈએ. પાછળ આવતો અંક લખો. પાછળની સંખ્યા લખવાની છે. શું લખવાનું છે? પાછળની સંખ્યા. છગડે છ આપેલો છે. છગડે છ પછી શું આવે? તો કે શું આવે? ચલો એકડા બોલો જોઈ. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, પછી શું આવે? તો કે સાતડે સાત. તો સાતડે સાત લખવાનો છે. ત્યાર પછી છે એકડે મીંડે દસ. તો એકડે મીંડે દસ પછી શું આવે? તો કે દસ પછી આપણે ક્યાંથી બોલવાની શરૂઆત કરીએ છીએ? બંને એકડા અગિયાર. તો શું આવશે? બંને એકડા અગિયાર. પછી છે બગડે બે. બગડે બે પછી શું આવે? તો ના ખબર પડે તો આપણે પહેલેથી એકડા બોલવાના. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ. તો શું આવશે? ત્રગડે ત્રણ. આગળ એકડે છગડે સોળ. એકડે છગડે સોળ આપેલું છે. ત્યાર પછી શું આવે? તો કે એકડે એકથી લાયન બોલવાની નહીં. એકડે છગડે સોળ આપેલું છે. તો કે બંને એકડા અગિયારની લાઈન બોલવાની. બંને એકડા અગિયાર. એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાછળે પંદર, એકડે છગડે સોળ. તો સોળ સોળ પછી શું આવે? એકડે સાતડે સત્તર. તો લખવાના છે. આગળ જોઈએ. એકડે બગડે બાર. તો બંને એકડા અગિયારની લાઈનમાં બોલવાનું. બંને એકડા અગિયાર. એકડે બગડે બાર. તો ત્યાર પછી શું આવે? એકડે તગડે તેર. તો તે લખવાના છે. એકડે તગડે તેર. ત્યાર પછી છે એકડે પાંચડે પંદર.
તો બંને એકડા 11 ની લાઈન માં બોલવાનું, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16. તો શું આવે? એકડે છગડે 16. ત્યાર પછી છે બગડે 9, 29. તો 21ની લાઈન બોલવાની છે, બગડે એકડે 21ની લાઈન બોલવાની છે. બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછળે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે 9, 29. તો આપેલા છે, તો 29 પછી શું બોલવાનું? તો કે તગડે મીંડે 30. આગળ લખવાનું છે બગડે સાતડે 27 આપેલા છે, તો 27 પછી શું આવે? બગડે સાતડે 27 પછી આવે બગડે આઠડે 28. આગળ છે બગડે એકડે 21, તો બગડે એકડે 21 પછી શું આવે? બે બગડા 22, બે બગડા 22. ચલો લખાઈ ગયું, આજે બસ આટલું જ. હવે આગળના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો કે તગડે એકડે 31ની લાઈન ભણવાની છે. તો ત્યાં સુધી આવજો. એન્ડ તમને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.